બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે વાવણી તો કરી હતી, પરંતુ વાવેતર બાદ 10 દિવસ સુધી વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. સામાન્ય રીતે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં જૂન મહિનામાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે. આ વખતે પણ શરૂઆતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ વાવેતર કરવાની તૈયારીઓ કરી દીધી હતી, પરંતુ તે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતા મુકાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કોરોના વાયરસની મહામારી અને ગત વર્ષ પડેલા નહિવત વરસાદના કારણે પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેથી ખેડૂતોમાં વરસાદ આવતાની સાથે જ ફરી એકવાર વાવેતર કરવાની આશા જાગી હતી, પરંતુ ત્યારબાદ 10 દિવસ સુધી વરસાદ ન થતાં જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. વાવેતર કરવાની શરૂઆત સાથે જ વરસાદ ન આવતા ખેડૂતોએ વાવેતર કરવાનું બંધ રાખ્યું છે. જો વરસાદ વગર વાવેતર કર્યા પછી અઠવાડિયા 10 દિવસ સુધી છોડને ફૂલ આવે તે જ સ્થિતિમાં જો વરસાદ ન થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેમાં હાલ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શરૂઆતથી અંદર સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે વરસાદ જેવું વાતાવરણ બને છે પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી, જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા. ત્યાં આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજાએ મોં ફેરવી લેતા જગતનો તાત ભગવાનના ભરોસે બેઠો છે. આ વર્ષે જો વરસાદ ખેંચાય તો પહેલી વસ્તુ તો એ છે કે વરસાદ ખેંચાય તો પશુપાલન ઉપર જીવન નિર્ભીત રહે, પણ પશુપાલન એ એવી વસ્તુ છે કે પશુપાલન માટે ઘાસચારો જોઈએ, તો ઘાસચારો વરસાદ ખેંચાય એટલે ઘાસચારો બિલકુલ ના થાય, ઘાસચારો ના થાય એટલે ખેડૂતનું પશુધન ના જીવી શકે, પહેલી વસ્તુ તો એ છે. એટલે ખેડૂત ના એમની વાવણી થઈ શકે, ના એમનું પશુધન બચી શકે, એના માટે જે બનાસકાંઠાની અંદર જળાશયો આવેલા છે એ સરકારે એમાં પાણી બીજું નાખી વ્યવસ્થિત એમને ભરી અને ખેડૂતોના જે જમીનના તળ જમીનમાં પાણીના તળ છે એમને ઊંચા લાવવાની તમામ તાકાત સરકારમાં જેટલી હોય એવી એ તમામ તાકાત લગાવી અને જમીનના જે જમીન તળ જમીનના જે તળના પાણી છે એને ઊંચા લાવે, નહીંતર ખેડૂતને ઘી મળશે પણ પાણી નહીં મળે. 500 રૂપિયે કિલો 1000 રૂપિયે કિલો કોઈ પણ વસ્તુ ઘી મળશે, પાણી નહીં મળે, અને પાણી વગર તમામ વસ્તુ અશક્ય છે. જીવન જીવન જ એક એવું, પાણી વગર જીવન અશક્ય છે, દરેક જીવને પાણી વગર ચાલશે નહીં. બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત વર્ષે દાંતીવાડા ડેમમાં સારા એવા પાણીની આવક થઈ હતી, જેના કારણે શિયાળો અને ઉનાળામાં બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં નહેર મારફતે દાંતીવાડા યોજનામાંથી ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી આપવામાં આવ્યું હતું, જે બાદ બનાસકાંઠા જિલ્લાના 3 જળાશયોમાં હાલ પાણી ખૂટી ગયા છે. સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં તો પીવાલાયક પણ પાણી નથી, જેથી હાલ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આધારિત આજુબાજુના મોટાભાગના ગામોમાં જળસંકટ ઊભું થયું છે. આ અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં 3 જીવાદોરી ગણાતા જળાશયો છે, તેમાં પણ પાણી નથી, તો સરકાર આ 3 જળાશયોમાં પાણી છોડે અને નદીઓને સંજીવન કરવામાં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પાણી તંગી ન સર્જાય. અત્યારે બનાસકાંઠા 50% વિસ્તાર તો પાણી વગર જ છે, પાણી વિહોણું જ છે, અને અત્યારે જે 50% એટલે ડીસા તાલુકામાં અને આજુબાજુ ગામડામાં દાંતીવાડામાં બનાસકાંઠામાં 3 જળાશયો આવેલા છે, તેમાં ગયા વખતે પણ તે ખાલી માત્ર ને માત્ર 3 50% જ
પાણી સંગ્રહ હતું એમાં, અને તે પણ પાણી એમાંથી 25% ઉપયોગમાં આવ્યું, બાકી આમને આમ એના તળ અંદર છુકારાના કારણે બધું શોષણ થઈ ગયું. અને અત્યારે ત્રણે ત્રણ જળાશય ખાલી છે. જો અત્યારે આ ચોમાસું હજુ ખેંચાય અને અત્યારે ખેડૂતો વાવણી માટે કાગડોળે રાહ જોઈને બેઠા વરસાદની, કે જો વરસાદ થાય તો અમે ખેડીને વાવણી કરીએ અને વાવણી કરે તો એમનું જીવન ચાલે. અને કારણ કે પાણીના તળ ઊંડા જાય, દિવસે ને દિવસે જે ટ્યુબવેલો છે અંદરથી પાણી ખેંચવા માટે 1200-1500 સુધી તળ નીચા જતા રહ્યા. પાણી વગર માણસો બેઠા છે, એકબીજાને આજુબાજુ લાઈને પાણી ને તેમના પશુઓને પાણી આજુબાજુ ટેન્કરના સહારે અત્યારે હાલની પરિસ્થિતિ આવી છે. જો આ ચોમાસું હજુ ખેંચાય કે જો વરસાદ નહીવત થાય તો એકદમ મોટામાં મોટી જળ સમસ્યા બનાસકાંઠા માથે તોલાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. બીજી તરફ જિલ્લામાં આવેલા જીવાદોરી સમાન જળાશયોમાં પણ આ વર્ષે વરસાદની આશાએ પાણી ભરાશે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે. પરંતુ આ વર્ષે પણ વાવેતરના સમયે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને વરસાદ ક્યારે આવે તેની રાહ જોઈને બેઠા છે. હવે જો આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થશે તો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે.